કોમર્સની અંદર જે છે એ એસટી વિષય જે છે એસટી એનસીસી એ વિષય એક ખૂબ અગત્યનો વિષય છે જ્યારે કોઈ કંપની હોય કોઈ ઇન્ડસ્ટ્રીયલ હોય કોઈ સંસ્થા હોય તે પછી ભલે કોઈ પણ ડિપાર્ટમેન્ટ અને એમાં એક સેક્રેટરી તરીકે જ્યારે ભૂમિકા ભજવવાની ત્યારે ત્યારે એસપીસીસી એટલે કે છે કે વાણિજ્ય વ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસ એનું ખૂબ મહત્વ જે છે તે બની જાય છે જે કોઈ પત્ર વ્યવહાર કરવાના થાય છે એ પત્ર વ્યવહારની સંપૂર્ણ માહિતી આપણે જે છે ધોરણ 11 અને 12 ની અંદર જે છે તે એસપીસીસી માં એમ કે આપેલી હોય છે એક સેક્રેટરી તરીકે જે છે એક મંત્રી તરીકે જે છે તેની ફરજો જે છે શું હોય કોઈ ઉદ્યોગોમાં જે છે કોઈ ઇન્ડસ્ટ્રીયલમાં જે છે કોઈ કંપનીમાં જે છે કારખાનામાં જે છે કે કોઈ પણ સંસ્થા લે એની અંદર એક સેક્રેટરી તરીકે જે છે શું ફરજો અદા કરવાની હોય છે અને કેવા કેવા પત્ર વ્યવહાર કરવાના હોય છે તે આપણે એસટી વિષયની અંદર જે છે તે આપે છે આજે આપણે આ વિષયની જે છે તે વાત એમાં વિભાગ 1 ની અંદર પ્રકરણ 10 બેંકને લગતો પત્ર વ્યવહાર જ્યારે કોઈ કંપની હોય કારખાનું હોય કે સામાન્ય માણસ પણ જે છે કે જેને અત્યારના યુગમાં જે છે બેંક સાથેનો વ્યવહાર યોગ્ય હોય છે તો ફક્ત એમ કે કારખાના કે ઉદ્યોગો કે ફેક્ટરી માટે નહીં પણ સામાન્ય માણસ માટે પણ એમ કે જે છે તે આ પ્રકરણ જે છે આ ચેપ્ટર જે છે ખૂબ ઉપયોગી છે બેંકને લગતો પત્ર વ્યવહાર જે છે કે જે એક સામાન્ય માણસથી લઈ અને મોટા મોટા ઉદ્યોગકારો જે છે તે બધાને જે છે તે ઉપયોગી જે છે તે થઈ શકે તેવું આ પ્રકરણ છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે છે એ જનધન ખાતા ખોલાયા દરેક વ્યક્તિને અત્યારે બધું ઓનલાઈન થઈ ગયું છે તમે જોવો છો સબસિડી કિસી બેંકમાં જમા થાય સ્કોલરશીપ બેંકમાં જમા થાય સંપૂર્ણ બધા જ લાભો જે સરકારના જે છે તે હવે બેંકમાં જમા થાય છે અને એટલા માટે જે છે બેંકને લગતો પત્ર વ્યવહાર એ ફક્ત એમ કે અભ્યાસ માટે જ નહીં પરંતુ જીવન માટે પણ એમ કે જે છે તે ખૂબ જ ઉપયોગી જે છે તે છે અહીં જે છે બેંકની વાત કરી છે એટલા માટે સૌ પ્રથમ આપણે જે છે પ્રસ્તાવમાં જોઈએ કે આ પ્રકરણની અંદર જે છે શું કહેવામાં કે બાબતનો ઉલ્લેખ છે કહેવામાં આવે છે બેંક એટલે
જ્યારે કોઈ નાણાંની રકમ દર્શાવવામાં આવે
जे बैंक पासे थी उपलब्ध थई जशे आना माटे आपणे पत्र व्यवहार करणो आ ए फॉर्म लई फॉर्म ની માહિતી હું તમને એક ફોર્મ પણ દેખાડીશ જ્યારે આપણે આગળ બુકમાં વાત કરીશું ત્યારે ફોર્મ ના નમૂના વિશે બધા જ તમને હું દેખાડીશ કે બેંકમાં ખાતું ખોલાવવા માટેનું એક ફોર્મ આવે છે કે જેની અંદર આપણે સંપૂર્ણ વિગત નાખવા પડશે આપણે બેંકમાં જમા કરવાનું હોય છે એટલે એટલા માટે એક જાતનો પત્ર વ્યવહાર આપણે કેવો ગણાય બીજું ડેબિટ કાર્ડ ની સુવિધા મેળવવા માટેનો પત્ર અને એ જ